અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિઓ માટે ખાસ જે જોગવાઈ થયેલી છે તેની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ કલમ 46 મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી અને એસટી જાતિના લોકો માટે શિક્ષણ સંદર્ભે એને કહેવાય કેળવણી સંદર્ભે કે તેને વિષયક અને આર્થિક લાભો માટે રક્ષણ કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય તેના માટેના કાયદાઓ ઘડશે અને જાળવણી કરશે. આ ઉપરાંત આ જ્ઞાતિના લોકો માટે આર્ટિકલ 16 પેટા કલમ છે 4 એ મુજબ રાજ્ય હસ્તકની નોકરીઓની અંદર અનામત બેઠકો રાખવા માટેની એ રાજ્ય સરકાર છે એને સત્તા આપવામાં આવી છે. એટલી બેઠકો આ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિઓ છે એના માટે અનામત રહેશે. એટલે બીજે કોઈ પણ વ્યક્તિ છે ત્યાં એને સ્થાન આપી શકાશે નહીં. ત્યાર પછી આર્ટિકલ 330, આર્ટિકલ 332, આર્ટિકલ 334 એ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કોઈ પણ વ્યક્તિ છે કે લોકો છે તેના માટે વિધાનસભાની અંદર ખાસ બેઠકો છે એ અનામત રાખવામાં આવેલી છે. એટલી સીટો ઉપર કોઈ પણ બીજી જ્ઞાતિના વ્યક્તિઓને ટિકિટ ફાળવી શકાય છે નહીં. એટલે એ મુજબ ચૂંટણીની અંદર વ્યવસ્થા થયેલી હોય છે. વિધાનસભાની અંદર આ લાગુ પડે છે. અને બીજું છે, સંસદની અંદર લોકસભાની જેટલી સીટો હોય તેની અંદર પણ આ પ્રકારની બેઠકો છે એ બેઠકો અનામત રાખવામાં આવેલી છે. ત્યાર પછી રાજ્યસભાની અંદર કોઈ પણ પ્રકારની આવી જોગવાઈ કરવામાં આવેલી નથી. સંસદના ઉપલું ગૃહ તેની અંદર કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવેલી નથી, સિવાય આ બેમાં, એક વિધાનસભા અને બીજું છે લોકસભા. આ ઉપરાંત ચોથી જોગવાઈ એવી છે, દરેક ગ્રામ પંચાયતોની અંદર પંચાયતની ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ છે એના માટે પણ બેઠકો દરેક ચૂંટણીની અંદર એ અનામત રાખવામાં આવશે, જેથી કરીને આ જ્ઞાતિઓના ઉત્કર્ષ અને વિકાસ સંદર્ભે આપણા કાયદાની રૂએ એ ઝડપથી વિકાસની તકોનું સર્જન કરી શકાય છે. ત્યાર પછી પંચવર્ષીય યોજનાઓ છે, વિવિધ પ્રકારના છાત્રાલયો છે, શિષ્યવૃત્તિઓ છે, સ્પર્ધાત્મક કસોટીઓ છે, આ સ્પર્ધાત્મક કસોટી માટેની તાલીમ છે અને માર્ગદર્શન મેળવવા માટેના જે વર્ગો શરૂ કરવામાં આવે છે એ સરકાર દ્વારા હોય એની અંદર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો ત્યાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કોઈ પણ વ્યક્તિ છે તેને ખાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી છે. આ જ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિ છે તેને કોઈ પણ સરકારી નોકરી હોય તો તેની અંદર ફોર્મ ભરવાના થાય અને સરકારની જે ફી નક્કી થયેલી છે તેની અંદર ઉંમર અને ફીની અંદર સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવશે. એટલે એ ફી ભરવાની રહેતી નથી, એ પણ આ જોગવાઈ મુજબ બંધારણની અંદર ખાસ જોગવાઈ થયેલી છે. ત્યાર પછી નબળા વર્ગો છે એના ઉત્થાન અર્થે અથવા એના ઉત્કર્ષ અર્થે સરકાર દ્વારા કોઈ પણ વ્યક્તિ છે એ જો પછાત જાતિના વિકાસ માટે, એના ઉત્થાન માટે, એના ઉત્કર્ષ માટે, સામાજિક વિકાસ માટે અને તેને લગતું કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય કરે સમાજની અંદર તો તે વ્યક્તિને સરકાર દ્વારા એક સારામાં સારો પુરસ્કાર છે એ એનાયત કરવામાં આવશે, જેને કહેવામાં આવશે ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર. આ વ્યક્તિને તેમને એનાયત કરવામાં આવે છે અથવા આપવામાં આવે છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની આ જે બંધારણીય જોગવાઈ છે એ બંધારણીય જોગવાઈ દ્વારા એની
તકેદારી રાખવા માટે એક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, અને એ અધિકારી છે એ દેખરેખ રાખશે અને એના ઉત્કર્ષ સંદર્ભે એની જાળવણી માટે અને તેમને મળતી યોજનાઓ ત્યાં સુધી પહોંચે છે કે નહીં એ અધિકારી રિપોર્ટ બનાવશે અને એ રિપોર્ટની માહિતી રાષ્ટ્રપતિને સુપ્રત કરશે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓના ઉત્કર્ષ માટે સમાજની અંદર આ જ્ઞાતિઓને વધુને વધુ તક પ્રાપ્ત થાય એ માટે રાષ્ટ્રીય કક્ષાએ એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે, અને આ રાષ્ટ્રીય આયોગ છે એ મોટા ભાગે કાયદાનો અમલ કરાવવાનો, યોજનાઓ છે, સરકારી લાભો છે એ છેવાડાની વ્યક્તિ છે જે કહી શકાય આ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિ છે ત્યાં સુધી એ લાભ મળે એ જોવા માટેના પ્રયત્નો કરશે, અને એ છે આ રાષ્ટ્રીય આયોગની મહત્ત્વની કામગીરી.